फरी एक बार धोरण दस विषय सामाजिक विज्ञान प्रकरण नंबर नौ वन अने वन्य संसाधनों में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों आज आप आम टोटल त्रण अने आम जुए तो बे सवाल तैयार करवाना है। आ बने सवाल से ए बोर्ड नी अंदर से ए पूछाई चुकेला है तो आज नो लेक्चर से ए पण आपणी माटे से ए थोड़ो महत्वनो रहेशे। तो पहलू से निर्वनीकरण अने एमां ने एमां आगळ सवाल आवे छे आ बन्ने साथे ज पूछाय छे के निर्वनीकरण एटले शुं अने निर्वनीकरण नी असरो जणावो। विद्यार्थी मित्रों व्हाट इज द मीनिंग ऑफ डिफोरेस्ट्रेशन तो ए लखी नाखी तो एक नानकड़ी एवी व्याख्या छे के जंगलो नष्ट करवाने निर्वनीकरण कहे छे। कैसे के कुदरती रीते के मानव सर्जित रीते जे कोई भी रीते से जंगलो नष्ट थाई से तो आ प्रक्रिया ने से ए निर्वनीकरण डिफोरेस्ट्रेशन से ए कहेवाय छे। चलो आगळ जोई शुं कहे छे कवि आमां। तो कहे छे निर्वनीकरण ए मात्र भारतनी नहीं परंतु समग्र विश्वनी एक मोटी समस्या छे। સાચી છે વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે છે જંગલોનું આર્થિક મહત્વ અને પર્યાવરણીય મહત્વ છે એ બહુ સારી રીતે ધોરણ 9 ની અંદર છે એ સમજી ચૂક્યા છે કે જંગલો છે એ ઇકોનોમી ચલાવવામાં અર્થ ઉપાર્જન માટે પણ એટલા મહત્વના છે સાથે છે એ પર્યાવરણીય સંતુલન જાળવી રાખવામાં પણ છે એ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે। તો આજે જે જંગલો કે વૃક્ષો છે એ જે તે દેશોમાં ઓછા થઈ રહ્યા છે એ એક વૈશ્વિક સમસ્યા આપણે ગણવી શકીએ। આગળ શું કહે છે કદાચ નિર્વનીકરણ એ માનવ વિકાસ નું પરિણામ ગણવી શકાય। કેસે કે શરૂઆતના છે એ વર્ષોમાં કે શરૂઆતના છે એ સદીઓમાં તો છે જંગલનું પ્રમાણ ખૂબ વધારે હતું પૃથ્વી ઉપર તો આજે કેમ આ છે એ વૃક્ષ વિચ્છેદન વન કટાઈ કે ડિફોરેસ્ટ્રેશન એક મોટી સમસ્યા છે એ ઉપસીને બહાર આવી છે તો કદાચ આને છે એ માનવે આજે છે એ પ્રગતિ કરી છે અને એનું આ રિઝલ્ટ છે એમ પણ ગણવી શકાય કારણ કે આજે માનવ સતત ને સતત છે એ વન કટોતી કરી અને ત્યાં પોતે છે એ પોતાના વિકાસના કાર્યોને છે એ લગતા મોટા ઇમારતો બંધો કે પુલો છે એ બનાવી રહ્યો છે એટલે કદાચ છે એ નિર્વનીકરણનું મોટું અથવા મુખ્ય કે પ્રમુખ કારણ છે માનવ વિકાસ એટલે કે માનવે કરેલી પ્રગતિ પણ ગણવી શકીએ। આગળ કહે છે કેટલાક કુદરતી કારણોસર પણ જંગલોનો નાશ થતો હોય છે। એ વાત પણ સાચી છે વિદ્યાર્થી મિત્રો વીજળીને કારણે અથવા છે એ વૃક્ષોની ડાળીઓ છે એના ઘર્ષણને કારણે છે એ પણ ફાયર ફોરેસ્ટ દાવાનળ છે એ ફાટી નીકળતો હોય છે પરંતુ આગળ કવિ શું કહે છે એ જોઈએ। પરંતુ માનવી
દ્વારા નષ્ટ કરવામાં આવતા જંગલોની તુલનામાં તે અવગણ્ય છે. કેસે કુદરતી રીતે જંગલો નષ્ટ થાય છે ક્યાં ના છે, પણ માનવી જે જાણી જોઈને અથવા પોતાના વિકાસના નામે છે આજે જંગલો છે નષ્ટ કરી રહ્યો છે એનું પ્રમાણ તમે જોશો તો ઓલું કુદરત દ્વારા કુદરતી કોઈ કારણોસર વીજળી કે ઘર્ષણ દ્વારા છે જંગલોમાં લાગતી આગ છે એ તમને ન ગણ્ય અથવા અવગણ્ય દેખાશે કે તમે એને અવગણી પણ શકો ખરા. તો વિદ્યાર્થી મિત્રો, ગત વર્ષની અંદર જ ઓસ્ટ્રેલિયામાં છે લાગેલી આગને કારણે ભીષણ આગ જંગલમાં લાગી 2 કરોડ છે એ વન્ય પ્રાણીઓને છે નુકસાન થયું છે, આઈધર તેઓ છે મોતને ઘાટ ઉતર્યા છે. સાથે તમને ખબર છે કે એમેઝોનના વર્ષાવનના જંગલો કે જેને આપણે પૃથ્વીના ફેફસા કહીએ છે કે જ્યાંથી છે એ દુનિયાનો 1/5 ભાગનો ઓક્સિજન છે લગભગ આવે છે ત્યાં પણ છે એ 3 વીક જેટલી છે એ સમય સુધી આગ ચાલી હતી. તો આપણે પૃથ્વીના ફેફસાઓ પણ છે એ બળતા અત્યારના છે કેટલાક વર્ષોમાં જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ને ક્યાંક હશે આની માટે કડક કાયદાઓ અને કડક પ્રશાસન છે એની તમામે તમામ દેશની અંદર જરૂર છે. ચાલો, તો આ છે નિર્વનીકરણ છે એની પ્રસ્તાવના અને એની વ્યાખ્યા છે. ચાલો નિર્વનીકરણથી શું અસર થાય છે એ હવે આપણે જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર નિર્વનીકરણની અસરો પણ બોર્ડની અંદર 2 માર્કમાં પૂછાયેલી છે. તો આ પણ તમારે લખવાની થાય અથવા પૂછે નિર્વનીકરણ એટલે શું, નિર્વનીકરણથી થતી અસરો જણાવો, તો 3 માર્ક્સની અંદર છે એ સવાલ આવશે. પહેલું વાક્ય કહે છે કે નિર્વનીકરણથી વ્યાપક પ્રમાણમાં અસરો અનુભવાય છે. વ્યાપક એટલે મોટા. કે છે નિર્વનીકરણ થવાથી છે એ જે આપણને અસરો અનુભવાય છે એ મોટા પાયાની અસર છે, કોઈ નાની કે અવગણી ઠીક હવે ચાલો ભાઈ જવા દઈએ એવી અસર છે એ આ નથી. ચાલો હવે એક છે એ અહીંયા ઉદાહરણ બધા તો નથી આપ્યો વિદ્યાર્થી મિત્રો, પણ અમુક પ્રમુખ છે એ અસરો વર્ણવી છે કે શું થાય છે. કે છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી હરિતગૃહ પ્રભાવ જેને અંગ્રેજીમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે ની સમસ્યા ઘેરી બની છે, એટલે ટૂંકમાં વધી છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે ગ્રીન હાઉસ અસર છે એ પહેલા અગાઉના ધોરણમાં ભણી આવ્યા છો. એવું નથી કે હરિતગૃહ પ્રભાવથી માત્ર નુકસાન જ થાય છે. આજે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ છે એ ખેતીની અંદર કરવામાં આવે છે. તમને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો, જો હરિતગૃહનો પ્રભાવ કરતા એ અમુક વાયુઓ જેને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ છીએ એ જો પૃથ્વી ઉપરથી ચાલ્યા જાય તો પૃથ્વી ઉપર ઠંડીનું પ્રમાણ અતિશય વધી જાય, આઈસ એજ હિમયુગ અહીંયા આવી જાય, અને જો આ વધુ પડતા વધી જાય તો પાછું ગરમીનું પણ કારણ બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો થોડું આપણે છે ગ્રીન હાઉસ અસર એટલે શું એના વિશે ભણીએ. વિદ્યાર્થી મિત્રો, આ છે એ પૃથ્વીનો ગોળો છે, આની ઉપર છે એ સૂર્ય સતત છે એ કિરણો ફેંકતો હોય છે. તો આ જે છે એ સપાટી છે એ અમુક પ્રમાણમાં છે એ વિકિરણોનું શોષણ પણ કરે છે.
અને પછી પાછા છે ઈ એનું ઉત્સર્જન પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂર્યના છે એ વિકિરણોની શોષણ અને ઉત્સર્જનની ઘટનાથી આપણને રાત્રે પણ ગરમી લાગે છે, રાત્રે પણ બફારો કે મુંજારો થાય છે. તમે વિચારો, હાઉ કુડ બી પોસિબલ કે જો રાત્રે સૂર્ય નથી તો કેમ ગરમી થાય છે? પણ થાય છે ને. કોઈ એની પાછળનું કારણ છે કે જે વિકિરણો છે એનું પૃથ્વી શોષણ કરે છે, અમુકનું પરાવર્તન કરે છે, ઉત્સર્જન પણ કરે છે, એમિટ બાર પણ ફેંકે છે. હવે અહીંયા આવે છે ગ્રીન હાઉસ ગેસીસ, જેવા કે CO2, CH4, N2O, ઓકે. તો કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, આ બધા છે એ ગ્રીન હાઉસ ગેસીસ છે. આ શું કરે છે તો કે જે ભાઈ આ છે એ પાછા ફેંકે છે, પાછા ધકેલે છે આ વિકિરણો, એને ઈ પકડી જશે, જવા નથી દેતો, નહીં તારે અહીંયા જ રહેવાનું છે. એટલે પછી બધા વિકિરણો છે એ પૃથ્વીની નજીક અહીંયા ને અહીંયા રહેશે, અને આ બધા વાયુઓ છે એ ભારે છે. તમને ખબર છે ભારે વસ્તુ હંમેશા પૃથ્વીની નજીકની સતહમાં જોવા મળે, એટલે અહીંયા છે ઈ આ સૂર્યના વિકિરણો છે એને જે ઉત્સર્જિત થાય છે, જે પરાવર્તિત થાય છે, એને છે પકડી રાખે છે, બહાર જવા દેતી નથી. એટલે તમે અહીંયા જોશો તો પૃથ્વીના છે એ ઉપરના આ વિસ્તારમાં તમને અતિશય ગરમી છે એ અનુભવાશે. જે આ ગ્રીન હાઉસ ગેસીસ છે એનું વાતાવરણમાં પ્રમાણ વધી જાય પ્રદૂષણને કારણે કે કોઈ અન્ય રીતે, તો આવું થતું હોય છે. ઓકે, તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આનો કોન્સેપ્ટ ખેતીમાં લેવામાં આવ્યો છે. ખેતી ઉપર છે વિદ્યાર્થી મિત્રો, અંદર છે પાક વાવવામાં આવે છે, જ્યાં ઉપરનો છે આ ડોમ વાળો વિસ્તાર છે એ એવા મટીરિયલનો બનાવવામાં આવ્યો હોય છે કે જે છે સૂર્યના કિરણોનું વધુ ને વધુ શોષણ કરે, પરંતુ છે એને ઉત્સર્જિત ન થવા દે, એને બહાર ન નીકળવા દે. એટલે અંદરનું તાપમાન છે એ ટેમ્પરેચર ખૂબ વધી જાય છે. અને તમને જાણો છો કે વૃક્ષો છે એનો એક ખોરાક છે એ સૂર્યપ્રકાશ પણ છે. જે આપણે પ્રકાશ સંશ્લેષણની છે એ આખી પ્રક્રિયા ભણી ગયા કે સૂર્યપ્રકાશ અને પાણી છે આ બંનેની રિક્વાયરમેન્ટ રહેશે ત્યારે છે એ પોતે છે એ પોતાની જૈવિક ક્રિયાઓ છે કરી શકે છે. તો અંદર તાપમાન વધશે એવી જ રીતના છે તમે પાણી પૂરતા પ્રમાણમાં દેશો તો છે એ પાકની વૃદ્ધિ પણ યોગ્ય પ્રમાણમાં થશે. તો જો વિદ્યાર્થી મિત્રો આ જ કોન્સેપ્ટથી આજે ખેતી પણ થાય છે, જો આ વાયુનું પ્રમાણ અતિશય ઘટી જાય તો પૃથ્વી ઉપર છે આ વિસ્તારમાં તમને છે ગરમી વર્તાયની ગરમીનો અનુભવ થાય નહીં. તો હિમયુગ જેવી પરિસ્થિતિ આવી જાય ને, જો આ વાયુનું પ્રમાણ છે વધી જાય તો અતિશય ગરમી પણ વર્તાય છે. તો હવે તમને એમ થશે કે ભલે જંગલોની વાત ક્યાં આવી આમાં, તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે છે એ દિવસે મોટા ભાગના છે એ વૃક્ષો એ CO2 છે એને શ્વસનમાં લે છે. એટલે આ જો જેટલા વૃક્ષો વધારે હશે એટલો એ કાર્બન ડાયોક્સાઇડ છે ગ્રહણ કરી લેશે, એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો પાછો આપણને છે રિટર્નમાં આપણો પ્રાણવાયુ છે એ ઓક્સિજન દે છે. તો જો આ એક આપણી માટે 100% બેનિફિટ વાળી વાત છે કે આપણું જે બધું નકામું છે એ લઈ લેશે અને આપણું જે કામનું છે એવું એવું આપણને દેશે. તો એટલા માટે જો વૃક્ષોનું પ્રમાણ ઘટશે તો ઓટોમેટિકલી જે CO2 ઇનહેલ કરે છે, જે શ્વસનની પ્રક્રિયામાં લે છે, એનું પ્રમાણ છે એ પણ ઘટશે. તો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં વધશે. તો આ વિદ્યાર્થી મિત્રો છે એ પણ એક પર્યાવરણીય સમસ્યા છે. તો આજે વિદ્યાર્થી મિત્રો છે એ વાતાવરણમાં 250 માંડીને ક્યાંક 400 PPM પાર્ટસ પર મિલિયન કાર્બન ડાયોક્સાઇડના કણોનું પ્રમાણ છે નોંધાણું છે. યાને કે 10 લાખે છે એ 250 થી 400 છે કાર્બન ડાયોક્સાઇડના અણુઓ છે વાતાવરણમાં અત્યારે ખુલ્લા છે, ક્યાંક ને ક્યાંક ઘૂમી રહ્યા છે. તો આપણી માટે આ નુકસાનકારક છે. જેટલા અણુઓ વધતા જશે એમ ગરમીનું પ્રમાણ છે ખૂબ જ વધતું જશે. તો વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધવાથી હરિતગૃહ પ્રભાવની સમસ્યા પણ ઘેરી બની છે.
વિદ્યાર્થી મિત્રો, વધુ ને વધુ નિર્વનીકરણ હશે એ થતા શું થયું છે કે જે જમીનનું ટોપ લેયર છે હવે એ સીધા બાહ્ય એવા પરિબળોના સંપર્કમાં સીધા સંપર્કમાં આવી જાય છે જમીનનું ઉપલું સ્તર જે ફળદ્રુપ છે જેમ કે હવા ને પાણી કે છે એનું ધોવાણ પણ છે હવે એક સમસ્યા છે જેને આપણે જમીન ધોવાણ કહીએ છીએ પ્રકરણ નંબર 8 ની અંદર ચર્ચા કરીશું આપણે અને કે છે ખેતી લાયક જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ જે નદીઓનો તટ વિસ્તાર છે ત્યાં પણ મોટા પાયે વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી જયારે પૂરની સમસ્યા આવે ત્યારે આ ધસધસતા પૂરના પ્રવાહથી છે એ જમીન ધોવાણ થાય નહીં તો જો નિર્વનીકરણ વધુ ને વધુ થતું રહેશે તો છે સોઇલ ઇરોઝન જેને આપણે જમીન ધોવાણ કહીએ છીએ એ પણ વધુ પ્રમાણમાં થશે અને એના પરિણામે ખેતી લાયક જમીન પણ ઘટતી જશે તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ ચાલો અહીં ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરી છે કે છે ભારત જેવા વિકલ્પીય દેશમાં નિર્વનીકરણને કારણે જંગલોનું પ્રમાણ ઘણું ઘટ્યું છે વિદ્યાર્થી મિત્રો તો છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો ભારતમાં છે એ ખેતીના બહાને છે એ જંગલની જે જમીન છે ફળદ્રુપ એને ખેતીના નેજા હેઠળ લાવવા માટે અથવા કેટલા વિકાસના કાર્યો કરવા માટે છે મોટી મોટા ઉદ્યોગો સ્થાપવા માટે છે એ જે નિર્વનીકરણની ઘટના છે એ બહુ વ્યાપક પ્રમાણમાં થઈ છે છતાંય અત્યારે ભારત માટે એક પોઝિટિવ ન્યૂઝ છે કે ભારતે ગોલ રાખ્યો છે કે ભારતની છે 33% છે એ ભૂમિ વન આચ્છાદિત હોવી જોઈએ હતી 23%, પરંતુ હાલમાં છે કે આંકડા એવું કહે છે કે આમાં થોડો વધારો કરી આપણી પબ્લિકની જાગૃતિ દ્વારા છે આ 24.39% પ્રમાણે છે એ કરવામાં આવ્યું છે હજુ ને હજુ છે આનું વસ્તી વધતાની સાથે પ્રમાણ છે આપણે વધારતા જવું પડશે ક્યાંક ને ક્યાંક આપણે છે એ આપણા ભારતની છે કુલ ભૂમિ ભાગના 33% છે એ વન વિસ્તાર હેઠળ લાવવા પડશે જંગલોની છે એ કાર્યક્ષમતા પણ વધારવી પડશે ચાલો તો ભારત જેવા દ્વીપકલ્પીય દેશમાં નિર્વનીકરણને કારણે જંગલોનું પ્રમાણ પણ ઘણું ઘટ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ વન્ય પ્રાણીઓ માટે પણ એક સમસ્યા થાય છે તો એની વાત કરી છે છેલ્લા મુદ્દામાં કે છે નિર્વનીકરણ થતા વન્ય જીવોએ પોતાના કુદરતી આવાસ ગુમાવ્યા છે કે છે વધુ ને વધુ તમે વન કટોતી કરતા જાવ છો તો જે વન્ય જીવો કે જે છે એ માત્ર ને માત્ર તમને છે અમુક પ્રકારના જંગલોમાં અથવા એનું છે એ નેચરલ હેબિટેટ જે એનું કુદરતી આવાસ છે જંગલો છે એ આજે ઘટતા જાય છે તો એના માટે કેટલાક વન્ય પ્રાણીઓ પણ આજે તમને છે એ લુપ્ત થતા જોવા મળે છે અથવા કેટલાક વન્ય પ્રાણીઓની સંખ્યા ઉત્તરોત્તર છે એ ઘટતી તમને જોવા મળે છે તો એની પાછળનું કારણ પણ છે એના પ્રાકૃતિક આવાસો છે એને ગુમાવ્યા છે માનવીય પ્રવૃત્તિને કારણે એને ગણવી શકાય તો નિર્વનીકરણ થતા વન્ય જીવોએ પોતાના કુદરતી આવાસ ગુમાવ્યા છે હવે થાય છે શું તો કે છે વન્ય જીવો પોતાના ખોરાક અને પાણી માટે જંગલ નજીકના માનવ વસાહતોમાં આવી ચડે છે તમે એના ઘરમાં ઘૂસી ગયા તો એ તમારા ઘરમાં ઘૂસી જશે વિદ્યાર્થી મિત્રો આમને આમ આપણે છે જંગલો ઘટાડતા ગયા તો એક દિવસ છે આપણા ઘરે મહેમાન તરીકે સિંહ અને વાઘ આવશે આ વાત પણ સાચી છે કારણ કે આપણે પણ એને સરપ્રાઈઝ આપવા છે એના ઘરે ગયા છે જેમ એમ ઈ પણ આપણને સરપ્રાઈઝ આપવા આવશે તો શું કે છે વન્ય જીવો પોતાના ખોરાક અને પાણી માટે જંગલ નજીકની માનવ વસાહતો છે રેસિડેન્ટલ એરિયામાં છે ચાલ્યા જાય છે અને આના કારણે શું થાય છે કે છે તેના પરિણામે જંગલી પશુઓ દ્વારા
मनुष्यो के पालतू प्राणियों ऊपर थयेला हुमला ओना उदाहरणों पण जोवा मळे छे। कैसे कि हवे पछी सिंह के वाघ जेवा कैसे बीजा अन्य हिंसक प्राणी होसे ई कोई मनुष्य ने भाळी जाय तो से एनी ऊपर अचानक आक्रमण कर दे से अथवा से जे पालतू प्राणी होसे गाय ने भैंस जेवा से तो एनी ऊपर से हुमलो करी दे से ने एने से इजा पहुंचाड़े से अथवा मारी फाड़ी खाई से तो आवा पण उदाहरणो जोवा मळे से। आउ खास विद्यार्थी मित्रों तमने से एक गीर नी अंदर जोवा मळे से तो आउ पण से ए हवे बने से कारण के आपणे एना से प्राकृतिक आवासो मां चाल्या गया से तो ए आपणा से मानव सर्जित आवासो नी अंदर पण आवी अने आपणने से नुकसान पहुंचाड़े से अपना पालतू प्राणी से एने मारी पाड़ी खाई से तो एक से गंभीर समस्या से अहीं क्या से रोड पर से जय पशु आवी चढ़े से तरह रोड अकस्मात में मृत्यु थत हो तो आस्तु एक ध्यान में लेवा जेवी खरी तो निर्वनीकरण असरो पूरी थाई से। हवे नो आपणे एक सवाल जोवानो छे विद्यार्थी मित्रों एट लेंथ से जेना अमुक मुद्दाओ पण तमने पूछी शके के मात्र छ मुद्दा लखो मात्र छे ए आठ मुद्दा लखो तो एवी रीते पण सवाल पूछाय विस्तृत सवाल चार मार्क्स नी अंदर पण पूछाई शके खरा। विद्यार्थी मित्रों बने एटलो सवाल मैं ई छे ए पॉइंट मां तोड़वानो प्रयत्न कर्यो छे अमुक बार ना पण लखाव्या छे तो गणिया गाठी आपणे एनी अंदर 15 पॉइंट्स लखवाना छे। ओके बने एटला टूंक मां लखीशुं पण संतुलित अवस्था से आप न्यूसन तंत्र एक संतुलित अवस्था में एक बेलेंस गुमा देते के आपने जे वन्य पैदाशो है जंगलों माथी मळे से तो एना लाभ थी पण आपणे वंचित थई जशु तो खास वन संरक्षण माटेना उपायो मोस्ट एंड विषय के आ टॉपिक छे। चलो जोईए शुं कहे छे तो पहलो मुद्दो कहे छे के लाकडाना स्थाने वापरी के उपयोग में ली सकते बना सामग्री अंगे संशोधन हाथ में लेवा તેથી જંગલોના વૃક્ષોના લાકડા કપાતા બચાવી શકાય કે જે વસ્તુ છે એ લાકડામાંથી બને છે એ લાકડામાંથી ન બનાવતા અન્ય સામગ્રી છે એ ક્ષેત્રે તમારે સંશોધન હાથ ધરવું જોઈએ। ભાઈ કોઈ એક્સ વાય ઝેડ વસ્તુ છે એ લાકડામાંથી જ બને છે અથવા છે એમાં લાકડું છે એક જરૂરી વસ્તુ છે તો એના સ્થાને બીજું શું યુઝ કરી શકાય એ ક્ષેત્રે આપણે હવે સંશોધન હાથ ધરવું જોઈશે અને જો આમ નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો તો સતત ને સતત છે એ જંગલોના વૃક્ષોના લાકડા કપાતા રહેશે એવું કહે છે। ચાલો બીજો મુદ્દો શું કહે છે એ જોઈએ કે છે विकास कार्यों माटे वृक्षों अनिवार्य
સંજોગોમાં કાપવા પડે તો તે જ પ્રજાતિના વૃક્ષો બીજા સ્થાને વાવવા જોઈએ. કેસે કે ભાઈ પુલ બનાવવા માટે પછી છે એ કોઈ અન્ય છે એ વસાહતો છે ક્યાંક ઉભી કરવાની જરૂર હોય, ક્યાંક છે રોડ્સ ક્યાંકથી પાસ કરવા માટે, તો તમારે છે અનિવાર્ય સંજોગો હોય, અતિ મહત્વના અનિવાર્ય સંજોગો. એવા તો હોતા જ નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા વૃક્ષ હોય તો કોઈ કઈ પ્રોબ્લેમ હોતો નથી. કે અનિવાર્ય સંજોગોમાં છે જો તમારે વૃક્ષ કાપવા જ પડે તો ઈ પ્રજાતિના વૃક્ષો છે એ તમારે બીજા સ્થાને વાવી દેવા જોઈએ. તમે છે પછી વિદ્યાર્થી મિત્રો આંબો કાપી અને છે બીજી જગ્યાએ લીમડો વાવો તો એનો કોઈ મતલબ છે નહીં, આંબાનું સ્થાન ન લઈ શકે. એટલે કે છે કે વિકાસના કાર્યો માટે જો અનિવાર્ય સંજોગોમાં અતિ મહત્વના છે સંજોગોમાં વૃક્ષો કાપવા પડે તો બીજા સ્થાને ઈ જ પ્રજાતિ છે એના વૃક્ષો છે એ વાવવા જોઈએ. ચાલો આગળ શું કે છે. કુમળા કે અપરિપક્વ વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો વૃક્ષો જયારે મેચ્યોર થઈ જાય છે, એક પરિપક્વતા પ્રાપ્ત કરી લેશે, ત્યારે તમે એની એકાદી ડાળ છે એ કાપી લો છો કે એને નુકસાન કરો છો તો એટલું બધું છે એનું નુકસાન થતું નથી. પણ જયારે અપરિપક્વ કે કુમળો છોડ કે વૃક્ષ હશે જો એને નુકસાન કરવામાં આવ્યું તો વિદ્યાર્થી મિત્રો તમારે એના સ્થાને બીજો છે તંદુરસ્ત છોડ વાવવાનો વારો આવશે. એટલે આની ઉપર છે પ્રતિબંધ મૂકવો જોઈએ. આની છે પરિપક્વ ન થાય ત્યાં સુધી છે સહેજ પણ નુકસાન ન થાય એવી આની છે કાળજી લેવી જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જે ઉદ્યોગો માત્ર વન સંસાધનો ઉપર ચાલે છે, વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એમ જંગલમાંથી અનેક એવી જડીબુટીઓ મળે છે, તો ખાસ એના ઉપર છે એ આગળ પછી કોઈ પણ દવાઓનું છે મેન્યુફેક્ચરિંગ કરતી કંપની હોય કે અંદર સૌંદર્ય પ્રસાધનોની અંદર છે જડીબુટીઓનો છે વિશેષતા ઉપયોગ કરતી છે એ કંપની હોય, તો જે ઉદ્યોગો માત્ર વન સંસાધનો ઉપર છે એ ચાલે છે તેમને ભવિષ્યની જરૂરિયાત સમજાવી કે ભાઈ આમ ને આમ તમે વન સંસાધનોનો ઉપયોગ કરતા રહેશો, ચાલો તમે તમારા છે બિઝનેસ કરતા કોઈ રોકતું નથી, પરંતુ તમે આમ ને આમ જો જંગલોમાંથી છે એ આવા નવા સંસાધનો લેતા રહેશો પોતાના સ્વાર્થ માટે તો ભાવિ પેઢી માટે છે આવા સંસાધનો મળશે જ નહીં, અથવા ભાવિ પેઢી માટે આ સંસાધનો પ્રાપ્ત કરવા એ મોંઘા કે દુર્લભ થઈ જશે. આ એને મહત્વ સમજાવી અને તેઓને તેઓની પાસે છે વનીકરણ કરાવ્યું પડે, તેઓની પાસે જ છે વનીકરણ કરાવવાની ફરજ પાડવી પડે. ભાઈ ચાલો તું એટલા છે અહીંયાથી સંસાધનો ઉપયોગમાં લેશો તો એના બદલામાં ચાલો તું પર્યાવરણ કે પ્રકૃતિ કે ભાવિ પેઢીને શું આપે છે, તો એમ એ લોકોને જ ફરજ પાડવી જોઈએ. આગળ કહે છે ઇકો ટુરિઝમ ના વિકાસ ના નામે જંગલોની ગુણવત્તા બગડે નહીં તેની દેખરેખ રાખે છે. ઇકો ટુરિઝમ, અમિતાભ બચ્ચન કહે છે કે કુછ દિન તો ગુજારો ગુજરાત ને, તો આપણને સાંભળતા પ્રાઉડ થાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો છે અહીંયા કેટલી એવી જગ્યા છે કેટલા ધાર્મિક સ્થાનો છે
એની આજુબાજુ જંગલો છે એ આવેલા છે, તો જે પર્યટકો આવે છે, જે આપણે જાહેરાતો કરીએ છીએ, બતાડીએ છીએ કે અહીંયા આવો, તો પર્યટનથી નો ડાઉટ આપણને છે પૈસા મળશે, કેમ કે અહીંયા આવીને કંઈક ને કંઈક ખર્ચ કરશે તો બધાને ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇકો ટુરિઝમના વિકાસના નામે છે એ જંગલોની ગુણવત્તા, પછી જંગલો છે એની અંદર મોટા મોટા છે રોડ્સ પાસ કરવામાં આવે, જંગલો છે અને પછી છે એ સુવિકસિત કરવાના બહાનામાં છે વન કટાઈ છે એ ત્યાં કરવામાં આવે, કે ત્યાં પ્રદૂષણ કરવામાં આવે, કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવે. તો આ રીતે છે જંગલની ગુણવત્તા કથળેની, કે ક્યારેક અકસ્માતની અંદર છે વન્ય જીવો છે એની મૃત્યુ થાય, કે ક્યારેક પછી શિકાર પ્રવૃત્તિઓ પણ ત્યાં થવા માંડે. તો છે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની ગુણવત્તા બગડે નહીં તેની દેખરેખ રાખવી. ગીરમાં નો ડાઉટ તમારે સિંહને જોવા જવાય, પણ આ છે એ જે તમે ટ્રીપ્સ કરો છો, જે ટ્રાવેલિંગ કરો છો, એની અંદર ક્યાંય પણ વન્ય જીવો કે જંગલોને નુકસાન થતું હોવું જોઈએ નહીં. તો આ બંદોબસ્ત પણ સરકારે કરવાનો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શાળા અને મહાશાળા ના અભ્યાસ ક્રમોમાં વન સંરક્ષણ ને લગતા પાઠ્યક્રમો દાખલ કરીને વન સંરક્ષણ નું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવું છે. વિદ્યાર્થી મિત્રો કે છે શાળામાં એટલા માટે તો જો આપણે આ પાઠ છે ભણવામાં આવ્યો છે, મહાશાળાઓમાં કે છે જયારે તમે કોલેજમાં જાઓ ત્યારે પણ ત્યાંના જે સિલેબસ છે એની અંદર છે એ વન સંરક્ષણ, જંગલોનું મહત્વ સમજાવતો, પર્યાવરણનું મહત્વ સમજાવતો, પાણી પીવાના ચોખ્ખા છે એનું મહત્વ સમજાવવું, વન્ય જીવોનું છે મહત્વ સમજાવતા, આવા છે એ અભ્યાસક્રમની અંદર પાઠ્યક્રમો છે, આવા પાઠ છે, આવા યુનિટ છે એ દાખલ કરવા જોઈએ, જેથી છે બાલ્યાવસ્થામાં જ અથવા વિદ્યાર્થી કાળની અંદર જ છે એ વન સંરક્ષણ કે વન્ય જીવોનું મહત્વ છે એ સમજતો થાય, એની વેલ્યુ કરતો થાય. તો આ પણ છે એક સારો એવો મુદ્દો છે. ચાલો આગળ જોઈએ શું કહે છે. વિદ્યાર્થી મિત્રો છે એક સરસ મજાનો એપ્રોચ છે, શું કહે છે, સ્થાનિક કક્ષાએ લોકલ લેવલ, યાને કે તમારા સિટી લેવલની વાત છે, તમારા સોસાયટી લેવલની વાત છે, આજુબાજુના છે સોસાયટી લેવલની વાત છે, કે છે લોકોમાં છે વન સંરક્ષણ અંગે જાગૃતિ પેદા થાય. માત્ર વન સંરક્ષણ નહીં વિદ્યાર્થી મિત્રો, આજે પ્લાસ્ટિક વેસ્ટેજ આપણી માટે સમસ્યા છે, આજે છે વધુ પડતો પાણીનો છે જળનો બગાડ કરવો એક સમસ્યા છે, આજે વિદ્યાર્થી મિત્રો છે પીવાનું પાણી છે એ ચોખ્ખું રહેતું નથી એ એક આપણી માટે સમસ્યા છે. તો આવી કેટલી છે આપણી માટે સમસ્યાઓ છે જે આપણને દેખાતી નથી નરી આંખે. તો કે છે સ્થાનિક કક્ષાએ એટલે લોકલ લેવલે છે, કે છે ફ્લોર ઉપર કામ કરવાની વાત છે, લોકોમાં વન સંરક્ષણ અંગે જાગૃતિ પેદા કરવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. આની માટે તમે છે ડ્રામાસ ક્રિએટ કરી શકો, ને આ તો સોશિયલ મીડિયા એક બહુ મોટું છે એ માધ્યમ છે, આની ઉપર છે નિબંધ સ્પર્ધા, એવું તમે ઘણું ખરું આયોજન કરી શકો છો કે જેનાથી છે લોકોની અંદર છે એ વન સંરક્ષણ પરત્વે જાગૃતિ પેદા થાય. આગળ જોઈએ.
કેસે વન સંસાધનોનો છે કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે આવું નહીં કરીએ, વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ, આજે કોઈ પણ સંસાધનો છે એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ જયારે નથી કરતા ત્યારે ભાવિ પેઢી માટે આપણે છે એક બહુ મોટી સમસ્યા છે ઉભા કરતા જઈએ છીએ. તો આની છે ભવિષ્યમાં સ્કેરસિટી અછતમાં સર્જાય અથવા આના છે ભાવ એકાએક હશે એ વધી ન જાય, બળી ચડી ન જાય, એની માટે છે આજથી વિદ્યાર્થી મિત્રો આપણે સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો અથવા કરકસર થી ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો વિદ્યાર્થી મિત્રો માત્ર છે મનુષ્યને જ રોગ લાગુ પડતો હોય એવું નથી. કેટલીક વાર ઉધઈ કે અન્ય કીટકોને કારણે છે જંગલોમાંના મોટા ભાગના વૃક્ષો છે એને પણ નુકસાન થતું હોય છે, એ પણ ખોખલા કે બોદા થઈ જતા હોય છે. તો જંગલોમાં કીટકો દ્વારા વૃક્ષોને થતા નુકસાનને સ્થાને જો આવા વૃક્ષને છે ક્ષતિ થઈ હોય, હાનિ પહોંચી હોય, તો એના સ્થાને છે એ જ પ્રજાતિનું તમારે નવું તંદુરસ્ત વૃક્ષ છે એ વાવવું જોઈએ. એટલે સમયાંતરે તમારે છે એ જંગલો છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ, એનું છે પરીક્ષણ કરતા રહેવું જોઈએ કે આવો કોઈ રોગ છે એ લાગુ પડ્યો નથી. નહીતર એક સાથે વિદ્યાર્થી મિત્રો ક્યાંયથી આ રોગની શરૂઆત થાય અને જંગલોના મોટા મોટા ભાગના છે વૃક્ષો એ આ રોગની અથવા કીટકો દ્વારા થતા રોગની છે એ ચપેટમાં આવી જતા હોય છે. તો કે છે જંગલોમાં જો કીટકો દ્વારા વૃક્ષોને છે નુકસાન થયું હોય, ક્ષતિ પહોંચી હોય, તો તેના સ્થાને તમારે છે એ તંદુરસ્ત એ જ પ્રજાતિનું છે વૃક્ષ વાવવું, એને દૂર કરી, એ પણ તમારી જવાબદારી છે. આગળ શું કે છે જંગલોમાં લાગતી આગ જેને આપણે દાવા નળ કહીએ છીએ, ના ત્વરિત સમન માટે વિદ્યાર્થી મિત્રો જેટલું છે એ તમે આમાં મોડું કરશો સમન ક્રિયામાં એટલા જ વધુ ને વધુ છે વૃક્ષો કે એટલા જ વધુ ને વધુ છે વન્ય જીવો ત્યાં નષ્ટ થઈ ચુક્યા છે. તો કે છે જંગલોમાં લાગતી આગના ત્વરિત શમન માટે એક અલાઈવ તંત્ર, એક સેપરેટ આની માટે છે તમારે તંત્ર કે દળ, એક ફોર્સ જ ક્રિએટ કરવી પડશે કે જેની પાસે પ્રોપર રિસોર્સિસ હોય કે જે જંગલોમાં આગ કદાચ બાય ઇન કેસ કે બાય ચાન્સ લાગે તો વિદ્યાર્થી મિત્રો એનું ત્વરિત શમન કરી શકાય જેથી મોટા ભાગના છે એ વૃક્ષો અને વન્ય જીવોને છે બચાવી શકાય. તો આગળ જોઈએ
શું કહેશે વિદ્યાર્થી મિત્રો કે બળતણ માટે લાકડું પ્રાપ્ત કરવા આજે પણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો જગ્યાએ આપણે રાંધણ ગેસની સુવિધાઓ છે એ ઉપલબ્ધ નથી કરાવી શક્યા તો ત્યાં તો વિદ્યાર્થી મિત્રો જંગલો માટે માંથી મળતું લાકડું અને છાણા જે છે બળતણ માટેનો એમના છે રાંધવા માટેનો છે એકમાત્ર સ્ત્રોત હોય છે તો કહેશે બળતણ માટે લાકડું પ્રાપ્ત કરવા ઉપરાંત કહેશે પશુચારા માટે ઘાસ એકત્ર કરવા ભાઈ પશુઓ છે આજે તમને દૂધ આપે છે પશુપાલનનો આજે તમે વ્યવસાય કરો છો તો એને પણ કંઈક નિર્વું પડશે તો કહેશે આની માટે તમારે સામાજિક વનીકરણ કરવું પડશે લોકોને હાથ છે એ આમાં આગળ આવવું પડશે લોકોએ આ કામ છે હાથ ધરવું પડશે સામાજિક વનીકરણ કરશે અને જો કૃષિ વનીકરણ કીધું આ તો તમે શબ્દ નવો સાંભળ્યો છે ખેતી અને જંગલોને શું લેવા દેવા તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલો કેવો ભૂમિનો ટુકડો અલગ કરવો પડશે કે જે માત્ર ને માત્ર છે તે પશુઓના ઘાસચારા માટે જ હોય કારણ કે પશુઓ પણ છે જંગલોને નુકસાન પહોંચાડતા હોય છે આજે પશુઓ પણ છે એ જંગલમાં છે એ ચાલ્યા જાય તો આપ મેરી જિંદગી મેં કુછ યુ ચલે આય કે જેસે બાજરે કે ખેત મેં સાંઢ ચલે આય એવું થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ છે એ વૃક્ષોની છે કુણી કુપડી ડાળીઓને કે છે એ ઘાસચારા છે એને ખોરાક તરીકે પશુઓ છે એ ગ્રહણ કરીને જંગલોને મોટા પાયે નુકસાન કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે પશુપાલનનો છે વ્યવસાય કરો છો નો ડાઉટ એક સારી બાબત હશે પણ એની માટે પશુચારાની વ્યવસ્થા કરવા માટે તમારે કૃષિ વનીકરણ કરવું પડશે ત્યાં તમારે છે ધરફ માર્વેલ આ બધી વસ્તુ છે એ વાવવી પડશે જે આપણે ભણી ગયા છે પશુચારાઓના છે પ્રકાર છે તો કૃષિ વનીકરણ કરવું પડશે ખાસ પશુચારો મેળવવા માટે અને સામાજિક વનીકરણ છે બળતર ભૂમિ ઉપર કરવું પડશે કે જે માટે છે હજી જે લોકોને છે બળતણ માટે લાકડું નથી મળ્યું સોરી રાંધણ ગેસ નથી મળ્યા તેઓ માટે બળતણનો જે એકમાત્ર સ્ત્રોત છે લાકડું એ તેમને ત્યાંથી મળે અન્યથા હજુ ને હજુ છે વૃક્ષો એ જંગલના કપાતા ને કપાતા જ રહેશે તો સામાજિક વનીકરણ બળતર ભૂમિ ઉપર કરવું પડશે કે જેથી બળતણ માટે છે જ્યાં રાંધણ ગેસ નથી ત્યાં લાકડું મળી શકે અને જે પશુપાલન આજે પ્રવૃત્તિ ધીરે ધીરે વધી છે ગામડાઓની અંદર તો વિદ્યાર્થી મિત્રો છે આની માટે પણ એને ચારો પ્રાપ્ત થાય એટલે કૃષિ વનીકરણ કરવું પડશે ક્યાંક હશે તમારે અમુક જમીન ઉપર છે માત્ર પશુઓ માટે જ છે વાવવું પડશે આગળ આની જ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો શું કે છે પશુચરણ માટે છે એ અલગથી જમીનની ફાળવણી કરી આપવી જેને છે ગૌચર જમીન કહે છે તો ગૌચર ભૂમિ પણ દરેક જગ્યાએ છે સરકાર દ્વારા ફાળવવી જોઈએ કે જેથી કરીને છે એ આ છે એ પાલતુ પશુઓ છે જંગલને કોઈ પણ રીતે નુકસાન કરે નહીં અથવા જંગલમાં ચરાવવા માટે મોકલવા પડે નહીં તો પશુચરણ માટે અલગથી છે જમીનની ફાળવણી કરવી જેને આપણે ગૌચર ભૂમિ કહીએ છીએ આખું લખી નાખી ચાલો આગળ જોઈએ કે છે બળતણ માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા કે બાયોગેસ જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ આ પણ વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો સરકાર છે સબસિડી વધુ ને વધુ ને આપી અને સૌર ઉર્જાથી ચાલતા છે જે સોલર કુકર છે જેને આપણે સૌર કુકર કહીએ છે આને વધુ ને વધુ સસ્તા કરી દો ભાઈ સબસિડી આપો તો લોકો આ ખરીદશે તો એટલા છે એ રાંધણ ગેસના બાટલા કે લાકડાની છે જરૂરિયાત ઓછી રહેશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા છે ઘરના વેસ્ટમાંથી આજે તો આપણે છે એ બાયોગેસ બનાવી શકીએ છે અને અંતે વિદ્યાર્થી મિત્રો છે એ આપણને બહુમૂલ્ય કિંમતી એવું ખાતર પણ મળે છે તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ છે
કે થતું હોતું નથી. માનવ કે પ્રાણીઓના મળમૂત્ર માંથી છે આજે વિદ્યાર્થી મિત્રો એક ખાસ પ્રકારનું છે એ બંધારણ કે રચના બનાવી કેવીઆઈસી કે જનતા મોડેલ જેવા છે બાયોગેસ પ્લાન્ટ દ્વારા આજે તમે છે એ તમારા જ ઘરના છે વેસ્ટેજ માંથી છે એ પોતે રાંધણ ગેસ મેળવી શકો છો અને અંતે ઉત્તમ છે જૈવિક ખાતર જે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ નો અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે એની માટે આપણને મળી રહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આમ કે આમ ઓર ગુટલીઓ કે ભીદામ એવું છે તો બળતણ માટે લાકડા ઉપયોગ છે કરવાનું હવે ટાળવું જોઈએ. રાધર દેન તમે છે એ સૌર ઉર્જાથી સંચાલિત સૂર્ય કુકર નો ઉપયોગ કરવો અથવા બાયોગેસ નો ઉપયોગ કરવો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો થોડો મોટો છે પણ સાચો છે પાછો કેમ કે ક્યાંક ને ક્યાંક આસ્થા સાથે ક્યાંક ને ક્યાંક ધર્મો સાથે છે આ જોડાયેલું છે. કે છે જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળોએ ભરાતા મેળાઓ થતી યાત્રા કે પરિક્રમાઓ કે થતા ભંડારાઓ મિત્રો ભારતની પ્રજા બહુ ભળી છે બરોબર. ત્યાં ભંડારો કરી નાખશે કાલો આપણા નામે જમણવાર કરાવી નાખો બરોબર. ત્યાં મેળાઓ થશે ત્યાં પરિક્રમાઓ કે યાત્રાઓ થશે. તો આ જંગલોમાં જો આવા સ્થળો આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી જ તમને જૂનાગઢની લીલીની પરિક્રમા છે એ કહું તો જંગલની વચ્ચેથી તે છે જંગલ સોસરા થવાનું છે થતા જવાનું છે જંગલને પાર કરતા જવાનું છે. તો આવી જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો હવે કઈ પરિસ્થિતિ છે સર્જાણી છે કે હવે કઈ સમસ્યાઓ ઉભી થઈ છે એ કે છે જંગલોમાં આવેલી ધાર્મિક સ્થળોએ શું થાય તો કે મેળાઓ ભરાય ત્યાં યાત્રા કરવા લોકો આવે પરિક્રમા ઘણી વાર છે એ કરવા આવે કે અહીંયા ભંડારાઓ લાગે જયારે મફત જમણવાર થાય ત્યારે તો તૂટી જ પડે લોકો કે છે થવાથી અને તે માટે યોગ્ય પરિવહન ની સુવિધા અને સુગમ તંત્ર હોવાને કે આ બધા માતમો થાય છે એટલે શું થાય છે કે બધા લોકોને બિઝનેસ કરવો છે બધાને પ્રોફિટ દેખાય છે એટલે અહીંયા પરિવહનની સુવિધાઓ તમને છે એ બહુ સારી આપવામાં આવશે. રોડ સાથે છે તમને વેહિકલની સુવિધાઓ અહીંયા તરત ઝડપથી છે એ મળી રહેશે ભલે દુર્ગમ ગીચ વિસ્તાર હોય જંગલોની વચ્ચોવચ આવ્યું હોય. તો આની માટે વિદ્યાર્થી મિત્રો જો પરિવહનની સુવિધા મળે છે સાથે અન્ય સુગમ તંત્ર આજુબાજુ તમને ધર્મશાળાઓ છે કે અન્ય છે એ પે હાઉસ છે તમને છે મળી રહેશે પીજી મળી રહેશે. તો આ બધી તંત્ર આજે ઉભું થયું છે એને કારણે શું થાય છે કે હવે રહેવાની સુવિધા મળે છે સરળતાથી અહીંયા પહોંચી શકાય છે અહીંયા મોટા મોટા છે વધુ પ્રમાણમાં લોકો છે આવે છે એક આસ્થાનું પ્રતીક છે એટલે મેળાઓ ભરાય યાત્રાઓ થાય છે કે પરિક્રમાઓ માટે પોતાના મોજ શોખ માટે ઘણા લોકો આવે છે. તો આના કારણે શું થાય છે વધુ ને વધુ લોકો એ તેમાં સંમેલિત થાય છે અને જંગલનું અથવા જંગલમાં કચરો ખલવાતા ગુણવત્તા કથળે છે. તો આ બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબત પરત્વે ધ્યાન દેવું જરૂરી છે. કેસે યાત્રા કરવા જાઓ મેળાઓ છે ભરાય છે તો એની માટે જાઓ મફત છે જમવા જાઓ એ તો જવું જોઈએ ખરેખર બરોબર. પરિક્રમાઓ કરો આની માટે તમને સરકાર પણ ક્યાંક ને ક્યાંક રોડ પ્રોવાઈડ કરે છે કોઈ અન્ય લોકો છે વેહિકલ તમને પ્રોવાઈડ કરે છે આજુબાજુ ક્યાંક ને ક્યાંક હશે રહેવા માટે છે ધર્મશાળાઓ સરળતાથી મળી આવે છે એવું સુગમ તંત્ર છે. પરંતુ વધુ ને વધુ લોકો અહીંયા છે આવવાને કારણે અહીંયા જંગલોનું ક્યાંક ને ક્યાંક હશે પ્રદૂષણોનો પણ સામનો કરવો પડે છે. તો આવું ન થાય એનું ધ્યાન રાખો અથવા આની માટે કડક કાયદાઓ છે એ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આ 14 મુદ્દાઓ તમને છે ટેક્સ્ટ બુક ની અંદર જોવા મળશે. હું એક છેલ્લો લખાવું છું કે
વન કટાઈ અને શિકાર ને પ્રતિબંધક એવા કડક કાયદાઓ ઘડી તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. તો આ વાત પણ છે એક ઇન્ક્લુડ કરવા જેવી છે. આજે પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, છાની છુપી રીતે લાંચ રૂશ્વત ને કારણે છે વન કટાઈ થાય જ છે. મોટા મોટા અધિકારીઓ પણ આમાં સંમેલિત હોય છે. શિકાર પણ આજે ક્યાંક ને ક્યાંક હશે, તમને અમુક કિસ્સાઓ છે એવા જાણવા સાંભળવા મળે છે. તો આને પ્રતિબંધક એવા હજી વધુ ને વધુ કાયદા કડક કરો. કદાચ માણસ કોઈ માણસ ને મારી નાખે તો એને જવા દો, પણ અહીંયા આ લોકોને ન જવા દો. કારણ કે આ એક રાષ્ટ્રની સંપત્તિ છે, એને નુકસાન પહોંચાડી રહ્યા છે. આજે વન્ય જીવો એ રાષ્ટ્રની સંપત્તિ છે, જંગલો એ રાષ્ટ્રની સંપત્તિ છે. તો આના હજુ ને હજુ કાયદાઓ છે કડક કરવા જોઈએ. અને એનો પાછો કાયદાઓ કડક કરવાથી કાંઈ નથી થતું, એનો અમલ પણ હજુ ને વધુ વધુ છે, ચુસ્ત છે, ત્યાં થવો હોવો જોઈએ. તો દંડની છે અહીંયા જોગવાઈ કરો એ મારી રેકમેન્ડેશન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 15 મુદ્દાઓ છે એ વન સંરક્ષણ માટેના ઉપાયોમાં છે, એ લખવાના છે. જરૂરી નથી કે બધા પૂછાય, તો આપણને જે આવડતા હોય, આપણને ગમતા હોય એવા આપણે છે એ લખી શકીએ. તો અહીંયા આજે આપણે મહત્વના બે પ્રશ્નો પૂરા કરીએ છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.